जय गुरुदेव। स्टैंडर्ड 7 इंग्लिश नी अंदर यूनिट 1 एमां पहली एक्टिविटी छे। यूनिट 1 नुं नाम छे विनी स्माइल। तेनी अंदर आजे आपणे आ वीडियो नी अंदर एक्टिविटी 1 शीखवानी छे। तो एक्टिविटी 1 नुं नाम छे ध लिटल वन, એટલે કે એક નાનકડો બાળક। તો ચાલો આપણે શીખીએ। આ એક પોયમ છે, એમાં પહેલી લીટી છે ધીઝ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ। હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં જે શબ્દ આવે છે તે બધા મોટા ભાગે ભૂતકાળના ક્રિયાપદ છે। કેવા છે? ભૂતકાળના। તો પેલી લીટી છે ધીઝ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ, એટલે કે ધીઝ ઇઝ એટલે શું, ધીઝ એટલે શું થાય આ, અને ઇઝ એટલે કે છે। ધ બેગ એટલે કે આ જ બેગ છે ધ લિટલ વન બોટ। બોટ એ કોનું ભૂતકાળનું રૂપ છે? તો કે બાયનું, બી યુ વાય, બરોબર, એનું ભૂતકાળનું રૂપ છે બોટ, બી ઓ યુ જી એચ ટી। તો કે આ જ એ બેગ છે જે નાનકડા બાળકે ખરીદ્યું। બીજી લીટી છે ધીઝ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ, એટલે કે ધીઝ એટલે થાય આ, ઇઝ એટલે થાય છે, ધ બટરફ્લાય એટલે કે પતંગિયું, ધ લિટલ વન કોટ। કોટ એક શેનું ભૂતકાળનું, કોનું ભૂતકાળનું રૂપ છે? તો કે કેચનું, સી એ ટી સી એચ, બરોબર છે। તો કે આમાં શું કહે છે બીજી લીટીમાં, કે ધીઝ ઇઝ ધ બટરફ્લાય એટલે કે આ જ એ બટરફ્લાય એટલે કે પતંગિયું છે જે નાનકડા બાળકે પકડ્યું। કેચ એટલે કે પકડવું, અને કોટ એનું ભૂતકાળનું રૂપ છે એટલે કે પકડ્યું। ત્રીજી લીટી જોઈએ તો કે ધીઝ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ, એટલે કે ધીઝ એટલે થાય આ, ઇઝ એટલે થાય છે, કાઇટ એટલે શું થાય? તો કે પતંગ, એટલે કે આ જ એ પતંગ છે જે નાનકડા બાળકે ફ્લ્યુ, એફ એલ ઇ ડબલ્યુ, એસ એનું ભૂતકાળનું રૂપ છે તો કે ફ્લાયનું, ફ્લાય એટલે શું થાય, ઉડાડવું, અને એફ એલ ઇ ડબલ્યુ એટલે કે ઉડાડ્યું, એટલે કે આ જ એ પતંગ છે જે નાનકડા બાળકે ઉડાડી। ચોથી લીટી ધીઝ ઇઝ ધ વિશલ ધ લિટલ વન બ્લ્યુ, એટલે કે ધીઝ એટલે આ, ઇઝ એટલે કે છે, વિશલ એટલે શું થાય, સિસોટી, એટલે કે આ જ એ સિસોટી છે જે નાનકડા બાળકે બ્લ્યુ, બી એલ ઓ ડબલ્યુ, બ્લોનું ભૂતકાળનું રૂપ છે, બ્લો એટલે શું થાય, વગાડવું, એટલે કે આ જ એ સિસોટી છે જે નાનકડા બાળકે વગાડી। પછીની લીટી ધીઝ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ, એટલે શું થાય, ધીઝ એટલે થાય આ, ઇઝ એટલે થાય છે, બેલ એટલે કે ઘંટડી, એટલે કે આ જ એ ઘંટડી છે જે નાનકડા બાળકે રેંગ, આર એ એન જી, એ કોનું ભૂતકાળનું રૂપ છે? તો કે રિંગનું, આર આઈ એન જી એટલે કે વગાડવું, એટલે કે આ જ એ ઘંટડી છે જે નાનકડા બાળકે વગાડી। ધીઝ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ, એટલે શું થાય, ધીઝ એટલે કે આ, ઇઝ એટલે કે છે, ધ સોંગ, સોંગ એટલે શું થાય, તો કે ગાવું, બરોબર છે, સોરી ગીત, તો કે આ જ એ ગીત છે જે નાનકડા બાળકે ગાયું। સેંગ છે એસ એ એન જી, એ કોનું ભૂતકાળનું રૂપ છે? તો કે સિંગનું, એસ આઈ એન જી, એટલે કે આ જ એ ગીત છે જે નાનકડા બાળકે ગાયું। ત્યાર પછીની લીટી જોઈએ તો કે વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ, એટલે શું કહે છે, વ્હાઇટ એટલે કે સફેદ, એન્ડ એટલે કે અને, બ્લેક એટલે કે કાળો, એન્ડ એટલે કે અને, ગ્રીન એટલે કે લીલો, એન્ડ એટલે કે અને, અને રેડ એટલે કે લાલ, સફેદ અને કાળો, લીલો અને લાલ। ત્યાર પછીની લીટી ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રીડ, એટલે શું કહ્યું છે, ધીઝ આર એટલે કે આ જ બધા શબ્દો, વર્ડ્સ એટલે શું થાય, તો કે શબ્દો, આ જ બધા શબ્દો છે જે નાનકડા બાળકે
वाचिया रीड आर ई ए डी। हवे आनी अंदर जो विद्यार्थी मित्रों रीड छे बराबर एनु भूतकाळनु रूप रीड ज थाय बराबर। त्यार बाद धीज आर ध पिक्चर्स ध लिटल वन्स ड्र्यू એટલે શું થાય ધીઝ આર ધ પિક્ચર્સ એટલે કે આ જ એ ચિત્રો પિક્ચર્સ એટલે શું થાય ચિત્રો એટલે કે આ જ એ ચિત્રો છે જે નાનકડા બાળકે દોર્યા। ડી આર ઈ ડબલ્યુ ડ્રો નું ભૂતકાળનું રૂપ શું થાય ડી આર ઈ ડબલ્યુ ડ્ર્યુ એટલે કે દોરવું। આ જ એ ચિત્રો છે જે નાનકડા બાળકે દોર્યા। ત્યારબાદની કઈ લીટી છે તો કે ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યૂ એટલે કે આ બધી ઓલ એટલે શું થાય બધી અને ધીઝ એટલે કે આ થિંગ્સ એટલે કે વસ્તુ એટલે કઈ વસ્તુ એટલે કે આ જે બધી વસ્તુ છે જે નાનકડા બાળકને ન્યૂ એટલે કે ખબર જાણી બરોબર છે। નો કે એન ઓ ડબલ્યુ નો નું ભૂતકાળનું રૂપ છે ન્યૂ કે એન ઈ ડબલ્યુ એટલે કે આ જ એ બધી વસ્તુ છે જે નાનકડા બાળકે જાણી। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લાસ્ટમાં જે છે એ બધા રેમિંગ વર્ડ છે। રેમિંગ વર્ડ એટલે શું થાય તો કે સરખા પ્રાસવાળા સરખા ઉચ્ચારવાળા શબ્દો। તો અહીંયા જુઓ બોટનું શું થશે સરખો ઉચ્ચાર કોટ, ફ્લ્યુનું બ્લ્યુ, રેંગનું સેંગ, રીડનું રેડ સોરી રેડ, ડ્રીયુનું ન્યૂ। તો અહીંયા આપણે એક્ટિવિટી વનની જે છે એમાં કહ્યું છે કે મેક લિસ્ટ ઓફ રેમિંગ વર્ડ એટલે કે સરખા અવાજવાળા શબ્દો શોધીને લખો। એમાં શું છે પેલું આપણને એક્ઝામ્પલ આપેલું છે કે કોટ તો કે બોટ જેવી રીતે મેં આગળ વાત કરી એ જ છે કે બોટ તો કોટ, ફ્લ્યુ તો બ્લ્યુ, રેંગ તો સેંગ, રેડ તો રેડ, ડ્રીયુ તો ન્યૂ। તો એ જ રીતે આપણે અહીંયા લખવાના રહેશે। ત્યારબાદનું શું કીધું છે કે કમ્પ્લીટ ધ ટેબલ એટલે કે અહીંયા આ બધી વસ્તુ આપેલી છે એમાં એની એક્શન એટલે કે આ બધી વસ્તુ છે એનું શું કરેલું છે નાનકડા બાળકે બેગ તો એને શું કરેલું છે ખરીદ્યું તો કે બોટ, કાઇટ તો એને શું કરેલું છે ફ્લ્યુ એફ એલ ઈ ડબલ્યુ ઉડાડી છે, પછી કોટ તો કોટ છે તો કે ઈ શું કઈ વસ્તુ એને પકડી છે તો કે બટરફ્લાય તો આપણે લખવાનું બટરફ્લાય। ત્યારબાદ છે બેલ તો કે જે એને વગાડ્યો તો કે બ્લ્યુ, સોંગ તો કે એને શું કર્યું ગીતને ગાયું તો કે સિંગ, અને પિક્ચર્સ તો કે એને બધા શું કર્યું તો કે દોર્યા, અને લાસ્ટમાં આપેલું છે પિક્ચર્સ તો કે દોર્યા ડી આર ઈ ડબલ્યુ। તો અહીંયા આપણી વિદ્યાર્થી મિત્રો વિની સ્માઇલની એક્ટિવિટી 1 છે એ પૂરી થઈ છે।